गुड मॉर्निंग स्टूडेंट, तमे ये चित्र देखा लो। जो चित्र में देखा है तमे के यहां ऊपर कौन बैसे राजा है, ऊपर बैसे रहे छे और नीचे एक दरबार भरे रहे छे। राजा ऊपर गादी पर बैसे छे और दरबार भरे रहे। तो राजा कौन छे? अकबर। अकबर राजा छे। नीचे दरबार में बीरबल। तो तमे सांभळी छे राजा अकबर और बीरबल की बात, पंचतंत्र की वार्ताओ पण सांभळी। तमे राजा अकबर और बीरबल की एक वार्ता हूं तुमने कही कि एक दिवस राजा अकबर बाग में फरवा निकले। सो राजा अकबर था ए बाग में फरवा निकले कोनी साथे? बीरबल साथे। अने राजा अकबर घोड़ा पर बैसी ने बीरबल साथे बाग में फरवा निकलया। अने तेमने आजूबाजू एम के लीलोतरी वातावरण सारू हतु, चौमासानु वातावरण हतु, एटले आजूबाजू लीलोतरी ज लीलोतरी हती। लीलू लीलू घास, लीला वृक्षो, ए बधु जोयु। अने ए बधु जोईने राजा अकबर ना मन में शुं थयु के આવી લીલોતરી વાતાવરણ છે, આવું લીલું જ છે બધું, તો આવા આમાં એમ તમને લીલા રંગનો ઘોડો પણ મળી જાય તો બાગમાં ફરવાની કેવી મજા આવી જાય। લીલા રંગનો એક્સલન્ટ ઘોડો હોય નહીં પણ રાજા અકબરના મનમાં એવી ઈચ્છા થઈ કે લીલા રંગનો ઘોડો મળી જાય તો કેવી મજા આવે। તો પછી તરત જ રાજા અકબરે તો શું કર્યું? બીરબલને કહ્યું કે જા બીરબલ, એમ કે તું તને 7 દિવસ આપું છું, તું 7 દિવસમાં લીલા રંગનો ઘોડો શોધી આવ। तो 7 દિવસમાં મને લીલા રંગનો ઘોડો શોધીને મારી પાસે કે મારી સામે હાજર કર। હવે રાજા અકબરે બીરબલને કહ્યું, બીરબલ તો ગયા 7 દિવસ સુધી, બીરબલ તો 7 દિવસ સુધી બધે ઠેકાણે ઠેક ઠેકાણે ફેરી વળ્યું પણ ક્યાંય લીલા રંગનો ઘોડો જોવા મળ્યો નહીં। કારણ કે લીલા રંગનો ઘોડો જ હોય નહીં। જોયો છે તમે લીલા રંગનો ઘોડો? હોય જ નહીં। તો લીલા રંગનો ઘોડો ક્યાંય એમ કે અકબરને મળ્યો નહીં। 7 દિવસ પૂરા થયા, બીરબલ અકબરની અકબર સામે હાજર થાય છે અને અકબર કહે છે ક્યાં છે મારો લીલા રંગનો ઘોડો? તો બીરબલ કહે છે કે હા, લીલા રંગનો ઘોડો સાહેબ રાજા એમ કે મળી ગયો, બાદશાહ એમ કે લીલા રંગનો ઘોડો મળી ગયો છે। પણ એ જે લીલા રંગનો ઘોડો જેની પાસે છે એની બે શરતો છે। લીલા રંગનો ઘોડો જે છે એની બે શરતો છે। તો કે હા, એ શરતો તમને મંજૂર હોય તો તમને એ લીલા રંગનો ઘોડો તમને મળશે। તો રાજા કહેવા માંડે રાજા અકબર કે હા, મને બધી શરતો મંજૂર છે, મને લીલા રંગનો ઘોડો જોઈએ છે, મને બધી શરતો મંજૂર। કઈ બે શરતો છે? તો બીરબલ કહે છે કે એક, પહેલી શરત કઈ? કે પોતા જેને લીલા રંગનો ઘોડો જોઈએ પોતે ખુદ જાતે જ ત્યાં લેવા જાય, એ માલિકના જોડે એમ કે જાતે જ ખુદ એમ કે લેવા જવું, એટલે કે રાજાએ પોતે ખુદ ત્યાં લેવા જવું। અને બીજી શરત, તો એ શરત પહેલી શરત તો રાજાને મંજૂર થઈ। બીજી શરત, બીજી શરત કઈ છે રાજા કહે? તો કે બીજી શરત એ છે કે 7 વાર સિવાયના દિવસે એમ કે લીલા રંગનો ઘોડો લેવા માટે ત્યાં આવો। 7 વાર સિવાયનો જે પણ દિવસ આવે એ દિવસે ત્યાં તમારે રાજાએ અંદર જઈને લીલા રંગનો ઘોડો લેવા માટે જવો। તો રાજા બીરબલની ચાલાકી સમજી ગયા અને એનો ઉત્તર પણ કે 7 વાર સિવાયનો, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર, આ 7 વાર થઈ ગયા। 7 વાર સિવાયનો કોઈ દિવસ બીજો આવે નહીં, બીજો કોઈ આવે 7 વાર? તમે વિચારો 7 વાર સિવાય બીજો કોઈ દિવસ આવે ના? તો કે સોમવારથી માંડીને રવિવાર સુધી બીજો કોઈ દિવસ આવતો તો ફરીથી સોમવાર ચાલુ થઈ જાય છે। તો 7 વાર સિવાયનો દિવસ કોઈ આવે નહીં અને લીલા રંગનો ઘોડો પણ હોય નહીં। આમ બીરબલે રાજા અકબરે બીરબલની ચતુરાઈને શાબાશી આપી, ધન્ય શાબાશી આપી એને અને એને પુરસ્કારમાં ઈનામ પણ આપ્યું કે શાબાશ કે બીરબલ તારી ચતુર, શાબાશ બીરબલ તારી ચતુર રહી। આવી જ એક વાર્તા 5મા ધોરણમાં તમારા અભ્યાસક્રમમાં ચેપ્ટર નંબર 2 માથાના વાળ કેટલા, આવી જ એક વાર્તા છે તમારે અકબર અને બીરબલની કે માથાના વાળ કેટલા, માથાના વાળ કેટલા હોય, માથાના વાળ છે તમે ગણી શકો છો કોઈ કે માથાના વાળ કેટલા? કોઈ ના ગણી શકે। તો આપણે ચેપ્ટરમાં અભ્યાસમાં જોઈશું કે માથાના વાળ કેટલા, પણ બીરબલ જે આ છે એ માથાના વાળ ગણી ગણીને તમને સાબિતી સાથે આપે છે કે માથાના વાળ આટલા છે, એ એને સાબિતી સાથે પુરવાર કરે છે આ વાર્તામાં। તો આપણે સ્ટોરી આગળ રીડ કરીને સાંભળીશું અને પાઠની સમજૂતી મેળવીશું। ચેપ્ટર નંબર 2 માથાના વાળ કેટલા। એકવાર અકબર બાદશાહે એમના દરબારીઓને સવાલ કર્યો, દરબારીઓ તમે બહુ બાહોશ અને બુદ્ધિશાળી છે, દરબારીએ બાહોસ અને બુદ્ધિશાળી છું, શું મારા માથામાં કેટલા વાળ હશે તે તમે કહી શકશો? આવી જ રીતે અકબર અને અકબર રાજાનો એમ કે દરબાર દરબારીઓથી ભરેલો હતો
અને અકબર રાજાને મનમાં વ્યસન થયો એકવાર કે દરબારીઓને સવાલ કર્યો મનમાં એમને તે મનમાં થયો અને એમને પછી દરબારી જેવું મનમાં આવ્યું દરબારીઓને પ્રશ્ન પૂછ્યો કે તમે દરબારીઓને કહ્યું કે તમે બહુ બાબો છો બુદ્ધિશાળી છો બહુ હોશિયાર છો ચાલાક છો બુદ્ધિશાળી છો તો શું તમે મારા માથામાં એમને કેટલા વાર છે તમે કોઈ કહી શકશો તો એક દરબારી વધારે ચતુર હતો ચતુર એટલે કે ચાલાક હોશિયાર એક દરબારી વધારે ચતુર હતો એણે વિચાર્યું બીરબલને મૂરખ બનાવવા માટેની આ સારી તક છે તે બોલ્યો કે આપના આવા પ્રશ્નોના જવાબ બીરબલ સહેલાઈથી આપી દે છે એમણે એક વાત આ શહેરમાં કેટલા તાંબડા છે તે કહી દીધું હતું એમાં એક રાજાના દરબારમાં અકબર રાજાના દરબારમાં એક દરબારી એવો હતો કે જેને બીરબલની ચતુરાઈ અને નહોતી ગમતી બીરબલને એમ કે દરબારમાંથી કાઢવો હતો એમ કે હું કંઈ ખારો બની ગયો અને બીરબલને કે એવામાં ફસાઈ ગયો તો બીરબલને અકબર રાજા એમ કે કાઢી નાખ્યો તો હવે એક દરબારી બહુ ચતુર અને ચાલાક હતો અને એણે વિચાર્યું કે બીરબલને આ મૂરખ બનાવવા માટેની સારી તક છે કે બીરબલને મૂરખ બનાવવા માટેની આ સારી તક છે કે બીરબલને મૂરખ બનાવો અને અહીંયા રાજા અકબરના મહેમત એમ કે કાઢી મૂકવું એમ તો મૂરખ બનાવવાની કે સારી તક છે તે બોલ્યો જનાબના મહારાજ આવા પ્રશ્નોના જવાબ તો બીરબલ આપી શકે છે બહુ જ આસાનીથી આવા પ્રશ્નોના જવાબ તો બીરબલ એમ કે આસાનીથી આપી શકે છે એમણે એકવાર આ શહેરમાં કેટલા કાગડા છે એના વિશે પણ તેણે કહી દીધું કે બીરબલે પ્રશ્ન કે આ શહેરમાં કેટલા કાગડા છે એના વિશે જે પ્રશ્ન કર્યો હતો એનો પણ જવાબ એને સરકારથી આપી દીધો હતો એ રીતે આ પણ પ્રશ્નનો જવાબ તે આસાનીથી આપી દેશે દરબારીને હતું કે હવે બીરબલ બરાબરનો સપડા છે સપડા છે એટલે કે પકડમાં આવો સપડા છે શહેરમાં કેટલા કાગડા છે એ વાતમાં છટકબારી હતી કે કાગડા બહાર ગામથી આવે તો એ વધે ને બહાર ગામ 4000 તો ઓછા થાય બાદશાહના માથામાં વાળ બાબતમાં તે આવું કંઈ કહી શકશે નહીં દરબારીને હતું એમ કે હવે બીરબલ બરોબરનો સપડા છે બરોબર પકડને આમ આવી ગયું છે હવે તો કંઈ એમ કે ચાલે એવું નથી એમ કે આમ જવું તેમ બરોબર નો એમ તો પકડાઈ ગયો છે શહેરમાં તો કેટલા કાગડા હતા અને કેટલા નહીં એમાં છટકબારી હતી કાગડા આવે ને પાછા જતા પણ નહીં એવું નથી કે કાગડા હોય એટલે જગ્યાએ બેસી રહે તો કે કાગડા બહાર ગામથી પણ આવે અને વધે એની બહાર ગામ ચાલે જાય તો ઓછા પણ થાય આ બાદશાહના માથાના વાળની બાબતમાં તે આવું કંઈ કહી શકશે નહીં કંઈ વાળ તો ક્યાંય આજલા પાછા થવાના નથી એ તો વાળ તો માથામાં જ રહેવાના છે એટલે કે આવી કોઈ છટકબારી નથી બાદશાહે આગળ જોઈએ બાદશાહે બીરબલને બોલાવ્યો અને એ જ સવાલ એને પણ પૂછ્યો બીરબલ મારા માથાના વાળ કેટલા બાદશાહે બીરબલને બોલાવીને કહ્યું અને એનો એ જ સવાલ પૂછ્યો કયો કે મારા માથામાં વાળ કેટલા છે બીરબલ મારા માથાના વાળ કેટલા બીરબલે આંખો મીચી ગણતરી કરતો હોય એવો દેખાવ કર્યો દેખાવ કર્યો એટલે કે દોડ કર્યો દેખાવ કર્યો પછી કહ્યું 1,26,636 બીરબલે શું કર્યું બીરબલ આવ્યો એને ક્વેશ્ચન કર્યો અકબર રાજાએ અને બીરબલે આમ આંખો મીચીને એમ મનમાં ગણતરી કરતો હોય એવો એમ દેખાવ કર્યો દોડ કર્યો અને પછી કહ્યું કે 1,26,636 1,26,636 તમારા માથામાં અકબર રાજાના માથામાં વાળ કેટલા છે 1,26,636 હવે દરબારી સમજી ગયો કે બીરબલે ગપ્પુ જ માર્યું છે એ બીરબલને સકંજામાં લેવામાં માગતો હતો એણે કહ્યું બીરબલ તો મારા માથાને કેટલા વાળ છે એ કહી શકશો દરબારીને તો પેલા બીરબલને ફસાવો તો પકડમાં લેવો તો કે ગમે તેમ એમ અકબર રાજા જોડે એમ જૂઠવાનું પાડું આવે અને એથી એમ કે બહાર દરબારમાંથી કાઢી મૂકે એમ અકબર રાજા બીરબલને એટલે દરબારી સમજી ગયો કે આ બીરબલનું ગપ્પુ જ માર્યું છે અને જૂઠું જ બોલે છે ગપ્પુ જ માર્યું છે એ બીરબલને સકંજામાં લેવા માંગતો બીરબલને શું કરતો હતો સકંજામાં લેવા માંગતો હતો એની જામાં ફસાવા માંગતો હતો એણે કહ્યું બીરબલ તો મારા માથામાં કેટલા વાર છે દરબાર કે હાલ તો રાજાના માથામાં છ છ 1,26,636 વાર છે તો ચાલો તાર મારા માથામાં કેટલા વાર છે દરબારી કે મારા માથામાં કેટલા વાર હશે એ કહી શકશો બીરબલે ફરી આંખો મીચી બીરબલે ફરી આંખો મીચી અને થોડી વાર વિચાર કરવાનો ને ગણવાનો દેખાવ કરીને કહ્યું 99,999 બીરબલે ફરી આંખો મીચી અને ગણતરી કરવાનો દેખાવ કર્યો ડોર કર્યો અને એને કહ્યું કે 99,999 દરબારીના માથામાં કેટલા વાર છે 99,999 દરબારીએ તરત જ કહ્યું ખોટી વાત મારા માથામાં 1,26,636 વાર છે દરબારીએ કહ્યું ખોટું છે દરબારીએ કહ્યું
છે મારામાં તમે કેટલા વાર છે 126636 બીવર ભાઈ તમારામાં બાદશાહ જેટલા જ વાળા હોત તો તમે પણ બાદશાહ હોત તમે તો માત્ર દરબારી છો બીરબલે શું કહ્યું કે તમારા માથામાં રાજાના દર એ અકબર રાજાના જેટલા વાળ હોત તો તમે પણ એમ કે રાજા ના હોત દરબારી હોત કે તમે પણ રાજા હોત દરબારી હોત કે તમે તમે તો માત્ર એમ કે દરબારી છો બાદશાહ કહે બીરબલની ગણતરી ખોટી હોય તો ખાતરી કરો ખાતરી એટલે પુરાવો સાબિત કરો કે છે કે બાદશાહે કહ્યું કે બીરબલની આ વાત ખોટી હોય દરબારને કહું દરબારીને તો ખોટી હોય તો પુરાવો કરો સાબિત કરો એમ કે દરબારી કહે હું તૈયાર છું બીરબલ કહે તો બોલાવો જામ દરબારી તો તૈયાર થઈ ગયો આવ ચલો કે હું સાબિત કરવા માટે તૈયાર છું દરબારી કહે હું તૈયાર છું તરત બીરબલે કહ્યું આવ ધર બોલાવો હજામને હજામને એમ કે બોલાવો હજામ જે વાળ કાપતા હોય ને કે હજામ તો કહે છે હા તરત ચલો બોલાવો હજામને બાદશાહ કહે શા માટે બાદશાહ કે હજામને શા માટે બીરબલ કહે આપની હાજરીમાં દરબારીનું માથું ઊંડાવીને માનની ગણતરી થશે એટલે કોણ ખરું કોણ ખોટું તેની ખબર પડી જશે બીરબલ કહે કે શા માટે બાદશાહ પેલા તો કહે કે શા માટે હજામને બોલાવો છો તો બીરબલે કહ્યું કે આપની હાજરીમાં તમારી હાજરીમાં અને તમારા દરબારમાં એમ કે દરબારી જે છે જેને કહ્યું સાબિતી કરી છે એ દરબારીનું માથું એમ કે મુંડાવી નાખશું અને એ માથું મુંડાવીને વાળની ગણતરી એમ કે ત્યો ત્યો થશે કે એના વાળ કેટલા છે અને કોણ ખરું કોણ ખોટું એની ખબર પડી જશે હવે દરબારમાં એ દરબારીનું માથું મુંડાવવાનું અને એ માથાના જે વાળ છે મુંડાયેલા એ વાળ એમ કે ગણવાના છે એટલે દરબારમાં માથું મુંડાવવાનું છે એટલે કે કોણ ખરું અને કોણ ખોટું એ ખબર પડી જશે હવે દરબારી ખરેખર ગભરાયો એ વિચારી ભર્યા દરબારમાં માથું મુંડાવીને હાંસીને પાત્ર બનવું પડશે વળી પોતાના વાળ જાતે જ ગણવાની સજા તો અલગથી હવે તો દરબારી બીરબલ તો પોતાની વાતને સાબિત કરવા માટે ગમે તે ચાલાક ને બહુ હોશિયાર હતો ચતુર અને ચાલાક હતો બીરબલ તો તમે પણ જાણો છો તો હવે દરબારી કે ખરેખર ગભરાઈ ગયો ખરેખર હવે ડરી ગયો છે કે આવા ભર્યા દરબારમાં એમ કે મારું માથું એમ કે મુંડા છે એટલે તાલ એટલે કેવું શરમજનક લાગે શરમિત કે થઈ જોઈએ અને વળી પાછો વાળ ગણવાની સજા તો લખી એક એક વાળ ગણતા કેટલી બધી વાળ લાગે આપણે માથું મુંડાઈએ અને એક એક વાળ ગણવા બેસે તો કેટલી બધી વાળ લાગે કેટલો બધો સમય જતો રહે તો કે છે કે એ વળી પાછી સજા ઉપરથી કે અલગથી હવે દરબારી ખરેખર ગભરાયો એને વિચાર્યું ભર્યા દરબારમાં માથું મુંડાવીને હાંસીને પાત્ર બનવું પડશે વળી પોતાના વાળ જાતે જેમ કે ગણવાની સજા એ તો અલગથી આથી એ કહે જામના બીરબલની વાત હું સ્વીકારું છું મારા માથામાં ખરેખર 99,299 વાર છે બીર દરબારી ગભરાઈ ગયો ને હવે પોતાને એમ કે અનુભવ થયો કારણ મને આવી સજા બે મળશે માથું પણ મુંડા છે નાચની પાત્ર બનશે તાલ થઈ જાય એટલે અને પાછું વાળ ગણવાની સજા એ તો અલગથી આ બે સજા એમ કે ભોગવી એના કરતાં રાજાને દરબારી કહ્યું કે જામના ભાષા હું બીરબલની વાતને એમ કે સ્વીકારું છું મારા માથામાં 99,999 વાર છે આમ દરબારીની વાત સાંભળી ભાષા હસી પડ્યા આમ દરબારીની વાત સાંભળી ભાષા હસી પડ્યા અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે સ્ટોરી આપણી પૂરી થાય છે આગળ અન્ડરલાઈન કરેલા જે શબ્દો છે તમારે નોટબુકમાં કોપી કરવાના છે ગ્રોસરી પણ તમારે નોટબુકમાં લખવાની છે આગળ જોઈએ આપણે સ્વાધ્યાય પ્રશ્નના ઉત્તર લખો બાદશાહે દરબારીને શું પ્રશ્ન પૂછ્યો બાદશાહ જ્યારે દરબારમાં હતા ત્યારે બાદશાહે દરબારીઓને શું પ્રશ્ન પૂછ્યો તો બાદશાહે દરબારીને પ્રશ્ન પૂછ્યો કે શું મારા માથામાં કેટલા વાળ હશે તે કહી શકશો મારા માથામાં કેટલા વાળ હશે તે કહી શકશો આગળ છે કણ બીરબલે બાદશાહના સવાલનો શું ઉત્તર આપ્યો બીરબલે બાદશાહના જે પ્રશ્ન પૂછ્યો હતો મારા માથામાં વાળ કેટલા છે એનો શું ઉત્તર આપ્યો તો બીરબલે બાદશાહના સવાલનો ઉત્તર આપ્યો 126636 126636 તમારે કોમામાં લખવાનું છે જે બીરબલના શબ્દો છે મોઢામાંથી નીકળેલા શબ્દો છે એટલે કોમામાં લખવા પડશે બેટા તો આ કહેવું કે 126636 બીરબલે દરબારીના સવાલનો શું ઉત્તર આપ્યો બીરબલે દરબારીના સવાલનો શું ઉત્તર આપ્યો અહીંયા પણ તમારે બીરબલે દરબારીના સવાલનો ઉત્તર આપ્યો કોમા 99,999 ચોથા નંબરનો પ્રશ્ન બીરબલે ગણતરીની ખાતરી કરવા માટે કોને બોલાવવા કહ્યું બીરબલે ગણતરીની ખાતરી કરવા માટે કોને બોલાવવા કહ્યું હજામ કોને બોલાવવા કહ્યું
બીરબલે ગણતરીની ખાતરી કરવા માટે હજામને બોલાવવા કહ્યું. આગળનો એક્સરસાઇઝ આ વાક્યોમાં જોડણીની ભૂલો સુધારીને વાક્યો ફરી લખો. વાક્યોમાં જોડણીની ભૂલો છે એ સુધારીને તમારે ફરીથી લખવાની છે. તમે બહુ ભાવો છો, બુદ્ધિશાળી છો. તો અહીંયા ભાવો શબ્દ છે અને બુદ્ધિશાળી શબ્દ છે. પહેલો સેન્ટેન્સ છે, પહેલી પાઠ સ્ટાર્ટ થાય છે, શરૂ થાય છે આપણે વાર્તા, એની બીજી લીટીમાં છે કે તમે બહુ ભાવો છો, બુદ્ધિશાળી છે. તમારે ભાવો બુદ્ધિશાળી અંડરલાઈન કરવાની છે અને નીચે સુધારીને લખવાનું છે તમારે કે તમે બહુ ભાવો. સરણાઈનો સ અહીંયા છે, સ આવશે, સસરાનો સ અહીંયા આવે. બુદ્ધિશાળીમાં રસ્વઈ આવશે, દીર્ઘઈ નહીં આવે. બુદ્ધિશાળી છો. બીરબલની ગણતરી ઘોડી હોય તો ખાતરી કરો. ખાતરી ગણતરીમાં ગ ગણપતિનો આવશે, ઘોડીને પણ ખોટી, ટ અને ખાતરી આ ત્રણ અંડરલાઈન કરવાના છે તમારા શબ્દો. આ ટને પણ ત તપેલીનો ત તરવાનો કરો. તો બીરબલની ગણતરી ખોટી હોય તો ખાતરી કરો. કોણ ખોડું તેની ખબેર પટી જશે. ખબેર ખબેર પટી જશે નહીં, પણ કોણ ખોડું ની જગ્યાએ ખોટું તેની ખબર. ખબેર ને એક માતા નહીં લાગે, અ ખબર પટી ને પણ પડી જશે. કોણ ખોટું તેની ખબર પડી જશે. આગળ ઈ સમાનાર્થી શબ્દો ના જોડકા જોડવા છે અહીંયા. તો બુદ્ધિશાળી, સવાર, હજામ, બાદશાહ, તેના જવાબો અહીંયા આડાવડા આપેલા છે. ઉપર વણર, રાજા, હોશિયાર, સાચું જોડવું હોય ત્યાં જોડવાનું છે સમાનાર્થી શબ્દના. બુદ્ધિશાળી તો બુદ્ધિશાળીનો અહીંયા હોશિયાર, સવાર તો સવારનો અહીંયા પ્રશ્ન સમાનાર્થી શબ્દ. હજામ તો અહીંયા પહેલો શબ્દ છે વાળર, બાદશાહ તો અહીંયા રાજા. આગળ ઈ વિરોધાર્થી શબ્દોના જોડકા જોડો. સવાર બહુ, ખોટું વધુ, ખરું ઘટવું, જવાબ થોડું. તો સવાર સવારનો વિરોધી શબ્દ જવાબ. સવાર તો જવાબ, બહુ એટલે વધારે છે તો ઓછું, બહુ તો થોડું. નાશક શબ્દ છે ખોટું તો ખરું, પહેલું જોઈન્ટ કરવાનું છે તમારે. વધવું તો વધવું તો ઘટવું, વધવું તો ઘટવું એનો વિરોધાર્થી છે. અહીંયા આપણો ચેપ્ટર બે માથાના વાટે લાવીને વાર્તા કરો પૂરી થાય છે. સંદે પણ આપણે પૂરો થાય છે. તમને આ વિડીયો આ ચેપ્ટર સમજમાં આવે તો વારંવાર આ વિડીયો ફરીથી જો. થેન્ક યુ ઓલ ઓફ યુ.